નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સૌ પ્રથમ તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા. તમારું આવનારું વર્ષ નિરોગી અને નિરામય રહે એવી પ્રભુને પ્રાર્થના. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં થોડા દિવસ માટે આપણે રાઇટિંગ સ્કિલ એટલે લેખન વિભાગ પર વધારે ધ્યાન આપેલું હતું, બરાબર? આપણે નિબંધ લેખન, અહેવાલ લેખન, પત્ર લેખન, વિચાર વિસ્તાર એ બધું જોઈ ગયા. આજે આપણે ફરીથી આપણી પાઠ્યપુસ્તક પર આવી જઈએ છીએ. આપણો વિષય છે ગુજરાતી અને વિષયાંક છે આપણો સુંદર સુંદર પ્રકૃતિ કાવ્ય. એ પહેલાં પર્વતટાળા સુરેશ દલાલનું આપણે સરસ મજાનું કાવ્ય શીખ્યા, બરાબર? તેવું જ કાવ્ય છે પ્રકૃતિ ગીત છે, તેના લેખક છે ધર્મેશ માસ્ટર. તો ચાલો આપણે જોઈએ કે સુંદર સુંદર કાવ્યમાં શું કહેવા માગે છે, બરાબર? તો આ કાવ્યનો સરળ ભાવાર્થમાં શું છે કે આ ભગવાને સરસ મજાની પ્રકૃતિ બનાવી છે, બરાબર ને? શિયાળામાં કેવી આપણને ઠંડી લાગે, ચોમાસામાં વરસાદ પડે, ઉનાળામાં ગરમી લાગે, સરસ મજાના ગુલાબના ફૂલ, ચંપાના ફૂલ, આ બધી જીવનસૃષ્ટિ, નદી, સરોવર, આકાશમાં સરસ મજાનો ચાંદો, સૂર્ય, આ પંખીઓનો કલકલાટ, કેટલું બધું સુંદર બનાવ્યું છે, બરાબર? તો લેખકને અહીં એક જ પ્રશ્ન છે કે આ બધું સુંદર બનાવનાર ઈશ્વર એટલે પરમેશ્વર, વિધાતા, વિભુ કેટલા સુંદર હશે. તો ચાલો, એવું જ આ કાવ્ય છે સુંદર સુંદર, તો આપણે તેનો ભાવાર્થ સમજીએ. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર સુંદર સરિતાને સરોવર. શું કહે છે પ્રથમ પંક્તિમાં? કે સુંદર છે, આ બધું જ સુંદર છે. શું શું સુંદર છે? આકાશનો સૂરજ સુંદર છે. સૂરજ એટલે રવિ, ભાસ્કર, આપણે સૂર્ય, આપણને જે પ્રકાશ આપે તે, બરાબર? ચાંદો સુંદર, રાત્રિ દરમિયાન ચાંદો પણ સુંદર છે. કેવો, પૂનમથી અમાસથી પૂનમ સુધી ચાંદાનું કદ વધતું જાય ને, અને પૂનમના દિવસે સંપૂર્ણ ગોર, કેવી સુંદર સરસ મજાની રાત હોય, બરાબર? એમાં ચાંદાનું પૂનમનું અજવાળું હોય તો કેટલું સુંદર લાગે. કવિ તેનું વર્ણન કરે છે કે આકાશમાં સૂરજ સુંદર છે, ચાંદો સુંદર છે, સુંદર સરિતા અને સરોવર. સુંદર સરિતા, સરિતા એટલે શું? નદી, બરાબર? સરિતાનો સામાન્યથી શબ્દ થાય નદી. સુંદર સરિતા અને સરોવર, આ આજુબાજુની જે નદીઓ બધી વહી રહી છે તેનો કેવો ખડખડ અવાજ આવે છે તે પણ સુંદર છે. આ સરસ મજાનું સરોવર છે, તેની અંદર ઠંડુ પાણી છે, બરાબર? એ એકદમ સુંદર છે. તો કવિ આ કાવ્ય દ્વારા શું કહેવા માગે છે કે આ બધું જ સુંદર છે. આ નદી, સરોવર, આ સૂરજ, ચંદ્ર, ચાંદો, એ બધું જ સુંદર છે. તો વિભુ હશે તો કેવા સુંદર, એવું ઠાટું મુજ મનમાં. વિભુ, વિભુ એટલે કોણ? ભગવાન, બરાબર? ઈશ્વર, પરમાત્મા, જેણે આપણી આ સરસ મજાની સૃષ્ટિનું સર્જન કર્યું છે. તો એ ભગવાન, એ પરમેશ્વર કેવા સુંદર હશે કે જેમણે આટલો સરસ મજાનો સૂર્ય બનાવ્યો, આ સરસ મજાનો ચાંદો બનાવ્યો, આ સરસ મજાની નદી બનાવી, સરસ મજાનું સરોવર બનાવ્યું. તો મને મનમાં એક જ પ્રશ્ન થાય છે કે આ સરસ મજાનું જો આ બધું પ્રકૃતિનું નયનરમ્ય દ્રશ્ય બનાવ્યું હોય, બરાબર, આવું સુંદર સર્જન કર્યું હોય, તો એ સર્જનહાર, એ વિધાતા, એ વિભુ કેટલા સુંદર હશે, એવું મુજ મનમાં મને રોજ થાય છે. આપણને પણ થાય ને કે આપણી આ નાની આંખથી આ સરસ મજાની, આપણી આંખ કેટલી નાની છે, બરાબર, એનાથી આ કેટલી મોટી સૃષ્ટિ દેખાય છે. થાય ને, સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ સરસ મજાનું આકાશ કેટલું વિશાળ છે, આ ધરતી, એની પર ઉગેલા વૃક્ષો, એના પર આવેલા ફૂલો ફળો કેટલા સુંદર છે. તો એ બધા બનાવનાર પરમેશ્વર, વિધાતા, વિભુ કેટલા સુંદર હશે. ચલો આગળ જોઈએ. ઉષા સુંદર, નિશા સુંદર. ઉષા એટલે સવાર, પડોદ, પ્રભાત, સવારના ઉઠીએ અને સરસ મજાનો સૂર્યોદય થતો હોય, બરાબર, તે પહેલાં વાતાવરણમાં ઠંડક હોય, શાંત હોય, અને વાતાવરણમાં પક્ષીઓનો કલકલાટ થતો હોય, બરાબર, એવી આ ઉષા. ઉષા એટલે સુંદર, ઉષા એટલે સવાર, પ્રભાત, પહોર. નિશા સુંદર, નિશા એટલે રાત્રિ. રાત્રિના પર વાતાવરણ કેવું શાંત હોય, બરાબર, એમાં નાના નાના જીવજંતુઓનો અત્યારે ચોમાસામાં શોરબકોર ચાલતો હોય, અને બીજી ઋતુમાં જુઓ તો શાંત હોય એકદમ, બરાબર, બધી ઋતુમાં તમને એવો શોરબકોર નહીં સંભળાય. એટલે નિશા પણ સુંદર છે. શું કહે છે? સવાર પણ સુંદર છે, સાંજ પણ સુંદર છે, રાત પણ સુંદર છે. અહીં સવાર માટે ઉષા શબ્દ પ્રયોજ્ય છે, અને રાત માટે કયો શબ્દ પ્રયોજ્ય છે? નિશા પ્રયોજ્ય છે. એટલે ઉષા પણ સુંદર છે, નિશા પણ સુંદર છે. સુંદર વન ઉપવન ગિરિવર. શું કહેવા માગે છે? સુંદર વન ઉપવન ગિરિવર. સુંદર વન, વન એટલે અરણ્ય, જંગલ. આ જંગલ પણ સુંદર છે, જેમાં ઘાટ ઘાટ જાત જાતના વૃક્ષો ઉગેલા છે, બરાબર, એ પણ સુંદર છે. ઉપવન એટલે બાગ, બગીચા, એ પણ સુંદર છે. ગિરિવર એટલે આ પર્વત, આ પર્વતની ટોચ, આ પર્વત પરથી દેખાતો સૂર્યોદય, બરાબર, એટલે આ પર્વત પણ સુંદર છે. એટલે બીજી પંક્તિમાં શું કહે છે? સવાર સુંદર છે, રાત સુંદર છે, વન સુંદર છે, બગીચા સુંદર છે, પર્વત સુંદર છે. તો આ બધા બનાવનાર, આ બધા પર્વત, ડુંગરો, બરાબર, એને બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે.
માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત શમીર. શું કહે છે કવિ? કે માછલી સુંદર છે. જો બધાના કોઈના ઘરે માછલી ઘરે તેમાં સરસ મજાની રંગબેરંગી માછલી હોય તો તે પણ કેટલી સુંદર છે. તમે નદી તળાવમાં માછલી જોઈ હોય તો તે પણ કેવી સુંદર છે, બરાબર. પાણીમાં માછલી ક્યારેક કૂદકા મારતી હોય, ક્યારેક ઉપર આવતી હોય, ક્યારેક નીચે જતી હોય, ક્યારેક પડપોતા કરતી હોય, તો એ માછલી પણ સુંદર છે અને પંખી પણ સુંદર છે. પંખીને સરસ મજાનો મોર છે, બરાબર. એના પર માથા પર કલકી છે, સુંદર મજાના પીછા છે, પોપટ છે, પોપટનો પોપટી કલર. એવા તો ઘણા બધા પક્ષીઓ પ્રભુએ સર્જન કર્યું છે, તો એ બધા પંખીઓ પણ સુંદર છે. સુંદર ધરતી શાંત સમીર, આ સરસ મજાની ધરતી પણ કેવી છે, સુંદર છે. જુઓ અત્યારે વરસાદ ઋતુ ચાલે છે, બરાબર. એટલે ચોમાસાનો વરસાદ વરસે છે અને ચારે બાજુ લીલી લીલું ઘાસ ઉગી જાય છે અને ચારે બાજુ તમને ચો તરફ શું દેખાય છે, હરિયાળી. જાણે ધરતી માતાએ લીલા રંગની સાડી પહેરી હોય એવું તમને આભાસ થાય છે. તો એ ધરતી પણ કેવી છે, સુંદર છે. શાંત સમીર, સમીર એટલે પવન, હવા. સમીરનો સામાન્ય અર્થ શબ્દ શું છે, હવા, પવન. તો આ શાંત સમીર પણ કેવો છે, સુંદર છે. તો આ સરસ મજાની ધરતી, પંખી, માછલીના બનાવનાર વિભુ કેવા સુંદર હશે એ મને મનમાં થાય છે. આગળ જોઈએ. કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાખ. શું કહે છે, કવિતા સુંદર, આપણે આજે કવિતા ભણીએ છીએ, બરાબર, તે પણ સુંદર છે. આપણું જીવન પણ સુંદર છે. સુંદર છે ને આપણું જીવન. ભગવાને આપણને કામ કરવા માટે, ખાવા માટે, વિચારવા માટે આપણને આ સરસ મજાનું શરીર આપ્યું છે. જમવા માટે આપણે હાથનો ઉપયોગ કરીએ છીએ. લખવા માટે, કોઈ કામ માટે, બોલવા માટે આપણને શું આપ્યું છે, જીભ આપી છે, મુખ આપ્યું છે. જોવા માટે સરસ મજાને નેત્રો આપ્યા છે, સાંભળવા માટે કાન આપ્યા છે. તો આપણું જીવન પણ કેવું છે, સુંદર છે. સુંદર તારા આભ વિશાળ, રાત્રે આકાશમાં, ખુલ્લા આકાશમાં બેઠા હો તો તારાઓનો વિશાળ સમૂહ તમને દેખાય છે ને, કેટલા સુંદર છે. આ ભગવાને કેટલું સરસ મજાનું આ પૃથ્વીનું સર્જન કર્યું છે. આભ વિશાળ આપણે જોઈએ છીએ ધરતીની ઉપર, આભ વિશાળ આપણે દૂર સુધી જોઈએ તો આપણને શું દેખાય છે, આભ દેખાય છે આકાશમાં. આપણે જે આકાશ છે તેના માટે અહીંયા કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે, આભ એટલે નભ, આકાશ, ગગન. તો કવિતા સુંદર છે, જીવન સુંદર છે, તારા સુંદર છે, આભ સુંદર છે. તો આ બધાને બનાવનાર વિભુ એટલે પરમાત્મા, પરમેશ્વર, પ્રભુ, ઈશ્વર કેવા સુંદર હશે. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ. શું કહે છે, ભાષા સુંદર. જુઓ આપણો ભારત વિવિધ ધર્મી દેશ છે, બરાબર. વિવિધ ધર્મી દેશ તો છે, સાથે સાથે જુદી જુદી ભાષા બોલનારા પણ છે. આપણે ગુજરાતી બોલીએ, મરાઠી લોકો મરાઠી બોલે, પંજાબી લોકો પંજાબી બોલે, બરાબર, ઉર્દુ બોલે, તમિલ બોલે, મલયાલમ બોલે. તો કેવું બધાનો સમન્વય કેવો થયેલો છે. આપણે આપણને કોઈ તમિલ ભાષા બોલે તો આપણને સમજ ન પડે, તેમ આપણે તમિલમાં જઈને ગુજરાતી બોલીએ તો એ લોકોને પણ ના સમજ પડે. તો આ બોલવાની ભાષા જે છે તે પણ કેવી છે, સુંદર છે, આશા સુંદર છે. આશા સુંદર એટલે આપણાનો પોઝિટિવ થિંકિંગ, બરાબર. આપણે જે આશા રાખીએ છીએ તે સુંદર છે. સુંદર હૈયું ને માનવ, આપણને ભગવાને સરસ મજાનું શરીર આપ્યું છે, તેમાં આપણને નાનું હૃદય આપ્યું છે, વિચારવા માટે બુદ્ધિ આપી છે, તે પણ કેવું છે, સુંદર છે. વિભુ હશે તો કેવા સુંદર. તો આપને આ જે શરીરની રચના છે, વિચારવા માટેની શક્તિ છે, બરાબર, ભાષા આપી છે, આશા આપી છે, આ બધું બનાવનાર પરમેશ્વર, ઈશ્વર, વિધાતા કેવા સુંદર હશે. તમને હું આશા રાખું છું કે તમને આ સુંદર સુંદર કાવ્યોમાં તમને બધી સમજ પડી ગઈ હશે. છતાં પણ કંઈ જો મૂંઝવણ હોય તો તમે મને પૂછી શકો છો. હવે તમારે શું કરવાનું છે, આના હું પ્રશ્નોત્તર સ્વરૂપે તમને એક પીડીએફ ફાઇલ મોકલું છું અને આ કાવ્યની એક વિડીયો પણ મોકલું છું. તેની સાથે તમારે તેના શબ્દાર્થ તમારે નોટબુકમાં લખીને અને પ્રશ્નોના ઉત્તર નોટબુકમાં લખીને મને વ્યક્તિગત મોકલવાના છે. અસ્તુ.